Dikri Vahalno Dariyo. મારી સામે શેના જોયા કરો છો બંને જણા? મજા આવે છે ને? મારી આવી હાલત જોઈને તમને બંનેને બહુ મજા આવે છે ને? હ, તું તું ને તારો પેલો મિત્ર બંને જણા મળીને મારી સામે કાવતરું ખડો છો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો બિઝનેસ કરવો છે. વિરેન શાહ ફાઇનાન્સ કરશે, 80% તો આપી જ દેશે. એક મીટિંગ ગોઠવી દો ને, સાચે સાચ થોડા આપવાના હતા. એક એક ગુનેગારની જેમ બધાની સામે મને ઉભો કરી દીધો. એમ તો તમે પણ સેમ જ કર્યું હતું ને પપ્પા? અમને બધાને અંધારામાં રાખી ત્યાં ઉત્કર્ષના ઘરમાં ભેગા કરી દીધા. બધાને સમજાઈ ગયું હતું પપ્પા કે આમ રાઘવ કાકાને ખૂની સાબિત કરવું એ તો એક બહાનું હતું, પણ તમારો અસલી આશય હતો શૈલા આંટીના મગજમાં કિંજલ વિરુદ્ધ વાતો ભરવી. ના ના ના, જરા પણ નહીં. હજુ ને હજુ પણ ના પાડો છો તમે? તો મને એમ કહો, શું જરૂર હતી વિરેન અંકલની રૂમમાં જઈને કિંજલ વિરુદ્ધ અને એના પરિવાર વિરુદ્ધ કાનબંબેણી કરવાની? કિંજલ વિરુદ્ધ બોલ્યા બોલ્યા, તેજલને પણ બદનામ કરો છો તમે, શું કામ? બેટા શાંત થઈ જા, જવા દે. અરે કેવી રીતે જવા દઉં મમ્મી? એમણે એક વાત સમજવી પડશે, એમને જો લોકોની સામે આંગળી ચિંતા આવડતી હોય ને તો બાકીની ત્રણ આંગળી એમની તરફ ચિંતાઈ રહી છે. કે પાછા પાછળ પાડવામાં તો એક્સપર્ટ છો ને તમે? તમને બરાબર ખ્યાલ હતો ને કે શૈલા આંટીને કિંજલ માટે પહેલેથી પૂર્વગ્રહ છે, એટલે કથાના દિવસે તમે રાહુલને ત્યાં લઈ આવ્યા, પોલીસ પણ બોલાવી લીધી ને ઉપરથી ખુશ્બુ પાસે પુરાવાનો કાગળ પણ મંગાવી લીધો.